નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે ભારતનું બંધારણ આવો આપણે ભારત બંધારણ નીતિ નિયમો અધ્યયન કરીએ તેથી તેનામાં શું કહ્યું છે તે આપણે જાણીએ છીએ એમાંથી ભારતના નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારોની અંતર્ગત સમાનતાનો જે અધિકાર આપવામાં આવ્યો છે વિશે ચર્ચા દેશનો આત્મા તેનું સંવિધાન હોય છે તેથી તેના વિશે જાણવું જોઈએ સમાનતાનો અધિકાર ભારત અનેક જાતિઓ ધર્મો તથા સંસ્કૃતિઓમાં પાવન સંગમ છે તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રને સશક્ત બનાવવા માટે સૌ દરેકને સમાન અધિકાર આપ્યો છે ધર્મ વંશ કે જન્મના આધારે ભેદભાવનો નિષેધ રાજ્ય કોઈ પણ નાગરિકને વિરુદ્ધ ફક્ત ધર્મ વંશ જાતિલિંગ જન્મ સ્થળ આ બધામાંથી કોઈ પણ કારણે કોઈના પ્રત્યે ભેદભાવ નહીં રાખે ત્રીજું કોઈ નાગરિક ફક્ત ધર્મ વંશ જાતિ લિંગ જન્મસ્થળ કે બધાથી કોઈના પણ આધારે ક દુકાનો સાર્વજનિક ભોજનાલય હોટલ તથા મનોરંજનના સાર્વજનિક સ્થાનોમાં પ્રવેશ કરી શકશે ખ સંપૂર્ણ કે આંશિક રીતે રાજ્યના ભંડોળ દ્વારા પોષિત અથવા તો સામાન્ય જનતાનો ઉપયોગ માટે સમર્પિત કુવા તળાવ સ્નાનગાર સડકો તથા સાર્વજનિક કે મેળાવડાના સ્થાનોનો કોઈ પણ જાતનો બંધન વગર ઉપયોગ કરી શકશે આ અનુચ્છેદની કોઈ પણ બાબત રાજ્યને સ્ત્રીઓ તથા બાળકો માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરતા અટકાવી શકશે નહીં ગ આ અનુચ્છેદના કે અનુચ્છેદના ખંડ બેની કોઈ બાબત રાજ્યને કે સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત નાગરીને કોઈ વર્ગની ઉન્નતિ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરતા કે નહીં ચ લોક નિયોજન વિષયના અવસરની ક્ષમતા રાજ્યને આધીન કોઈ પણ પદ પર નિયુક્ત સંબંધિત વિષયોમાં પણ બધા નાગરિકોને સમાન અધિકાર રહેશે બીજું રાજ અને આધીન કોઈ પણ પદ ની બાબતમાં ફક્ત ધર્મ વંશ જાતિ કે લિંગ જન્મસ્થળ રહેઠાણ આ બધામાંથી કોઈ પણ આધારે કોઈ નાગરિક અપાત્ર ગણવામાં નહીં આવે કે તેથી સાથે ભેદભાવ રાખવામાં નહીં આવે ત્રીજું આ અનુચ્છેદના કોઈ પણ બાબત સંસદને કોઈ એવો નિયમ કરતા અટકાવશે નહીં જે કોઈ રાજ્ય સંઘર્ષ ક્ષેત્રના સરકારના અથવા તો એમાં કોઈ સ્થાનિક કે બીજા પ્રાધાન્ય કરીને આધીન કોઈ વર્ગ કે વર્ગોમાં પદ પર નિયોજિત કે નિયુક્ત એના બાબતમાં નિયુક્ત પહેલાં તે રાજ્ય ક્ષેત્રમાં નિવાસ વિષયક કોઈ અપેક્ષા વિહીન કરે છે ચોથું આ અનુચ્છેદની કોઈ બાબત રાજ્યના પછાત નાગરિકના કોઈ વર્ગના પક્ષમાં તેમનું પ્રતિનિધિત્વ રાજ્યના મત પ્રમાણે રાજ્યને આધીન સેવાઓમાં

સંબંધમાં પચાસ ટકા આરક્ષણની અધિકતમ સીમા બાંધવા માટે વિચાર કરવામાં નહીં કોઈ વાત કોઈ વિધિને જારી કરવા પર અસર નહીં કરે જે એવું પ્રાવધાન કરે છે કે કોઈ ધાર્મિક કે સાંપ્રદાયિક સંસ્થાઓ કાર્યો સંબંધી કોઈ પદધારી શાસન કરતી સંસ્થાઓ કોઈ સભ્ય કોઈ ખાસ ધર્મમાં માનનાર ત્યાં વિશિષ્ટ સંપ્રદાય માટે જોડાયેલો છે અસ્પૃશ્યતાનો અંત અસ્પૃશ્યતાનો અંત લાવવામાં આવે અને એના કોઈ પણ રૂપમાં આચરણને નિષિદ્ધ કરવામાં આવે છે અસ્પૃશ્યથી પેદા થયેલી કોઈ અયોગ્યતા લાગુ કરવી એ અપરાધ ગણાશે જે કાયદેસર દ દંડનીય બનશે ઉપાધિનો અંત પેલું રાજ્ય સેના એ વિદ્યા વિધાસંબંધી સન્માન સિવાય બીજી કોઈ ઉપાધિ પ્રદાન કરવામાં નહીં આવે બીજું ભારતનો કોઈ નાગરિક વિદેશમાં કોઈ ઉપાધિ સ્વીકારી શકશે નહીં ત્રીજું જે વ્યક્તિ ભારતની નાગરિક ન હોય તેને રાજ્યને આધીન લાભ વિશ્વનીય પદ ધારણ કર્યું હોય તો કોઈ વિદેશી રાજ્યની કોઈ ઉપાધિ રાષ્ટ્રપતિની સંમતિ વગર સ્વીકારી શકાશે નહીં ચોથું રાજ્યને આધીન લાભ યા વિશ્વનીય પદ ધારણ કરનાર કોઈ વ્યક્તિ કોઈ વિદેશી રાજ્ય તરફથી કોઈ પણ રૂપમાં કોઈ ભેટ પદ વગેરે રાષ્ટ્રપતિની ની સંપત્તિ વગર સ્વીકારી શકાશે નહીં જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ